હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે પણ ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઇલ બટેટાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તમે અહીંયા જોઈ શકો છો એની ગ્રેવી પણ એટલી ઘટ અને સરસ બની છે અને ખાવામાં પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ શાક ખાસ કરીને બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે રોટલી સાથે પણ ખાઈ શકો છો પણ બાજરાના રોટલા સાથે ખૂબ જ અલગ ટેસ્ટ આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરી અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ તો અહીંયા સૌ પ્રથમ આપણે કુકરની અંદર જ શાક વઘરવાનું છે એટલે થોડું તેલ લેશું એક ચમચા જેટલું તેલ લીધું છે અને આપણે તેલને ગરમ થવા દઈશું તેલ ઉમેરી દીધા પછી તેલને આપણે ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરું ઉમેરીશું તમે અહીંયા લસણ પણ ઉમેરી શકો છો પણ હું એકદમ સિમ્પલ રીતે બનાવું છું એટલે મેં આ રીતે બનાવ્યું છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અહીંયા તેલ આવી ગયું છે સારી રીતે ગરમ થઈ ગયું છે એટલે રાય ઉમેરી દીધી છે હવે આપણે અહીંયા જીરું ઉમેરી દઈશું રાઈ અને જીરું સારી રીતે પાકી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા હિંગ ઉમેરી દઈશું તો અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ લીધી છે હિંગ લીધા પછી હવે આપણે આપણે અહીંયા હરદર ઉમેરી દેશું હિંગ અને હળદર ઉમેરી દીધા પછી આપણે ડાયરેક બટેટાનો વઘાર કરી દઈશું તો તમે અહીંયા છાલવાળા બટેટા પણ રાખી શકો છો અને મેં અહીંયા છાલ વગરના ના બટેટાનું શાક બનાવ્યું છે એટલે છાલ કાઢી નાખી છે તો આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધું છે તો હવે આપણે અહીંયા ડાયરેક્ટ એનો વઘાર કરી દઈશું બટેટા ઉમેર્યા પછી એકથી બે મિનિટ જેવું તેલમાં સારી રીતે બટેટાને પકાવીશું જેનાથી શાક ખૂબ જ સરસ બને છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો રીત એકદમ સિમ્પલ છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી શાક બનશે તો અહીંયા મેં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે મીઠું ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી દઈશું હવે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરી દઈશું તો અહીંયા મેં એકથી બે મિનિટ જેવું બટેટાને સારી રીતે પકાવ્યા છે પછી જ ટમેટું ઉમેર્યું છે ટમેટું ઉમેર્યા પછી અહીંયા આપણે ધાણા ધાણાજીરો પાવડર ઉમેરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલો ધાણા ધાણાજીરો પાવડર થોડો ગરમ મસાલો ઉમેર્યો છે અને અહીંયા આપણે એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું જે તીખાસ માટે છે અને અહીંયા કલર માટે મેં અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરે છે હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બસ આટલી જ પ્રોસેસ છે હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું અને ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું ત્રણ સીટીમાં તો શાક ખૂબ જ સરસ પાકીને તૈયાર થઈ જશે જો એ ટાઈમે કાચું રહે તો તમે એક સીટી વધારે કરી શકો છો તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે કેમ કે હું અહીંયા ગ્રેવીવાળું શાક બનાવું છું તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ તમે પાણીને ઓછું વધતું કરી શકો છો તો અહીંયા આપણે ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી રહેવા દેસું તો છે ને એકદમ સિમ્પલ રીત ક્યારેક શાકભાજી ના હોય તો તમે આ રીતે બટેટાનું શાક બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા ત્રણ સિટી જેવું થઈ ગયું હતું હવે આપણે શાકને ચેક કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો શાક ખૂબ જ સરસ રીતે બની ગયું છે પણ આ રીતે કર્યા પછી હવે આપણે અહીંયા શાકને ઉકાળીશું એટલે ગ્રેવી જેટલી ઘટ બનશે એટલો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો શાકને આપણે અહીંયા ઉકાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બટેટા પણ સારી રીતે બફાઈ ગયા છે તો હવે એકવાર મિક્સ કરી લઈશું અને શાકને એકાદ મિનિટ જેવું ઉકાળીશું અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું કોથમરી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેશો અને ઉકાળવાથી શાકને ગ્રેવી પણ સરસ બને છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો શાક સરસ રીતે ઉકળી ગયું છે તો બસ હવે આપણે એને સર્વ કરી લઈશું તો અહીંયા તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ એકદમ સિમ્પલ રીતે બટેટાનું રસાવાળું શાક કેવી લાગી તમને મારી આ રેસીપી અને એકદમ સરળ રીતે બની જાય છે ખૂબ જ ઓછી વસ્તુ એને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આજની રેસિપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય